હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી હું શિવાંગ સ્વામી ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણે જે જીએસએસએસબી લેબ આસિસ્ટન્ટ માટે બેસ્ટ ટ્વેન્ટી ફાઈવ એમસીક્યુની સિરીઝ છે એમાં મિત્રો આ પાર્ટ ટ્વેલ્વ છે મિત્રો આના પહેલાં અગિયાર ભાગની અંદર આપણે પ્રશ્નો સોલ્વ કરાવી ચૂક્યા છીએ આજે જોઈએ ભાગ બાર તો સૌથી પહેલો પ્રશ્ન છે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ બંનેમાં શું તફાવત હોય છે તો મિત્રો આપણે ઘણા બધા પ્રશ્નોમાં ચર્ચા કરી છે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ હશે હોર્મોન્સનો સ્ત્રાવ કરે છે હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે છે એ નલિકા વિહીન હોય છે અને સીધો જ સ્ત્રાવ શેમાં કરે છે રુધિરની અંદર કરે છે જ્યારે બાહ્ય સ્ત્રાવી ગ્રંથિઓ નલિકા ધરાવે છે અને હોર્મોનનો સ્ત્રાવ પહેલાં ક્યાં કરે છે નલિકાની અંદર કરે છે તો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત આપણે યાદ રાખવો પડશે ત્યાર પછી જો વાત કરીએ તો બીજો પ્રશ્ન છે કે આરબીસીનું આયુષ્ય કેટલું હોય છે તો મિત્રો આરબીસી જે છે એનું આયુષ્ય કેટલું હોય છે એકસો વીસ દિવસનું હોય છે ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી તો મિત્રો ઇન્સ્યુલિનની શોધ કરી હતી એફ બેન્ટિગે બીજો મિત્રો ઇન્સ્યુલિન જે છે એના ઉત્પાદન માટે શેની જરૂર પડે છે તો ઝિંકની જરૂર પડે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે કઈ ગ્રંથિને મનુષ્યમાં ત્રીજી આંખ તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો જે પીનિયલ ગ્રંથિ જે છે જે આપણી અનિચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરતી હોય છે ડેડકાની અંદર જે હોય છે એ પિનિયલ ગ્રંથિ હોય છે જે સુષુપ્ત અવસ્થાની અંદર ડેડકાઓ તમે સાંભળ્યું છે કે ઘણીવાર જમીનની અંદર જે ઘણા બધા લાંબા સમય સુધી સૂવે છે તો આ બધું જ પીનિયલ ગ્રંથિને આભારી છે આપણા શરીરની અંદર પિનિયલ ગ્રંથિ જે છે એ ત્રીજી આંખ તરીકે ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની તો ગ્લુકોઝનું સ્ટાર્ચમાં રૂપાંતર એક કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે તો મિત્રો આની અંદર ત્રણ પ્રક્રિયાઓ બનશે સૌથી પહેલાં તો ગ્લુકોઝમાંથી સ્ટાર્ચ બને છે માટે નાના કણમાંથી મોટો કણ બને છે એટલે પોલિમરાઈઝેશન તો થશે જ તે સિવાય આ પ્રક્રિયા કેવી છે ચય પ્રક્રિયા છે મિત્રો ચય અને અપચય પ્રક્રિયાઓ વિશે આપણા ઘણા બધા લેક્ચર જે છે એની અંદર આપણે વાત કરેલી છે તો અહીંયા ડિટેલમાં જતા નથી અને ત્રીજું છે આ રિડક્શન પ્રક્રિયા છે તો આ ત્રણે ત્રણ વસ્તુ તમે યાદ રાખજો આગળ વાત કરીએ તો બોન ટુ બોન્ડ જોઈન્ટ હોય છે ને વચ્ચે શું હોય છે તો મિત્રો બોન્ડ ટુ બોન જે જોઈન્ટ હોય છે તેને કહેવાય છે લિગામેન્ટ અને બોન ટુ મસલ જોઈન્ટ હોય તો એને કહેવાય છે ટેન્ડન એ પણ યાદ રાખજો જે કોલોજન દ્વારા નિર્માણ પામે છે ત્યાર પછીનો વાત પ્રશ્ન છે કે ખોપડીમાં આવેલા કુલ હાડકાંની સંખ્યા તો મિત્રો આપણે વાત કરી હતી કે ખોપડીની અંદર કુલ હાડકાં કેટલા હોય છે ઓગણત્રીસ હોય છે જેમાંથી ચૌદ હાડકા આપણા ચહેરા ઉપર હોય છે તેના સિવાય આઠ ક્રેમિયન બોક્સ જે આપણું હોય છે તેના અંદર હોય છે અને એક જે છે એ હોયડબોન તરીકે હોય છે એના વિશે આપણે એક ડિટેલમાં લેક્ચર લીધેલો છે ત્યાર પછી એનેસ્થ્રીશિયામાં કયો વાયુ વપરાય છે તો મિત્રો એનેથ્રીશિયા એટલે કે કોઈ વ્યક્તિને બેહોશ કરવા માટે તો તેના માટે વપરાય છે નાઇટ્રોસોક્સાઇડ ઓક્સાઇડ એન ટુ ઓ તેના પછી જો વાત કરીએ પ્રોટોનની શોધ કોણે કરી તો મિત્રો જે બર્જિલિયસ જે છે તેમણે પ્રોટોનની શોધ કરી હતી ત્યાર પછી બ્રહ્માંડના અધ્યયનને શું કહેવાય છે તો બ્રહ્માંડના અધ્યયનને કોસ્મોલોજી પણ કહે છે એનો બીજો એક શબ્દ છે તમે સાંભળ્યો હશે ઝીરોન્ટોલોજી અથવા તો એસ્ટ્રોનોમી જે છે તે ખાલી સ્પેસ માટે હશે પરંતુ સમગ્ર બ્રહ્માંડનું અધ્યયન હોય તો કોસ્મોલોજી આગળ વાત કરીએ તો હવે એમસીક્યુ ટાઈપના ફોર્મેટની અંદર કે શરીરની સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિ કઈ છે તો શરીરની સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિ જે છે એ થશે થાઇરોઇડ ગ્રંથિ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જવાબ છે થાઇરોઇડ ગ્રંથિ જે ક્યાં હોય છે ગળાના ભાગની અંદર હોય છે ત્યાર પછી માછલીના લિવર ઓઇલમાંથી મળતું વિટામિન કયું છે તો ચાર ઓપ્શન છે આપણી પાસે માછલીના લિવર ઓઇલમાંથી મળતું વિટામિન કયું છે તો આના અંદર સાચો જવાબ આવશે વિટામિન એ તેમજ ડી એટલે ડી વિકલ્પ જે છે એ આપણો સાચો બનશે મિત્રો આની પહેલા જે છે આપણે એક પ્રનન્સિએશનમાં થોડીક ભૂલ થઈ હતી પ્રોટીનની શોધ આવશે પ્રોટોન નહીં પરંતુ ઇલે થોમ્પસન ન્યુટ્રોન ચેડવિક આગળ વાત કરીએ આપણે તો તેરમાં પ્રશ્નની તો નીચેનામાંથી કયો વાયુ માર્શ ગેસ તરીકે જાણીતો છે તો મિત્રો માર્શ ગેસ તરીકે કોણ ઓળખાય છે મિથેન વાયુ ઓળખવામાં આવે છે ત્યાર પછી જો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો પાલક જેને આપણે સ્પીનેચ કહીએ છીએ ઇંગ્લિશમાં પાલકના પાંદડામાં કયો ખનીજ વિપુલ પ્રમાણની અંદર જોવા મળે છે તો મિત્રો પાલકનું જે પાંદડાઓ હશે તેમાં આયન લોખંડ જે છે ફેરસ એફ ઈ જે છે એ જોવા મળે છે અને ફેરસનો પરમાણુ ક્રમાંક કેટલો છે છવ્વીસ છે આપણે યાદ રાખજો આગળ વાત કરીએ આપણે તો પંદરમાં પ્રશ્નની તો કલર બ્રાઇનનેસ જે છે મિત્રો રંગભેદ પારખવાની અસમર્થતા એ કયા પ્રકારનો રોગ છે તો મિત્રો આ રોગ તમારે માટે આનુવંશિક હોઈ શકે એટલે કે વારસાગત પેઢી દર પેઢી મળતો આવતો રોગ છે આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની તો જો વૃક્ષના થડનો આડછેદ લેવામાં આવે અને તેમાં દસ રીંગ જોવા મળે તો વૃક્ષનું આયુષ્ય કેટલા વર્ષનું માનવામાં આવે છે મિત્રો આપણે જાણીએ છીએ કે કાર્બન ડેટિંગ સિવાય પણ એક પદ્ધતિ છે જેનાથી આપણે આડછેદ પરથી વૃક્ષ માટે આપણે મેળવી શકીએ છીએ આયુષ્ય અને તેમાં જો દસ રીંગ જોવા મળે તો એનો મતલબ છે કે એનું આયુષ્ય કેટલું છે દસ વર્ષ જૂનું તે ઝાડ અથવા તો તે થડ જે છે એ છે એમ માની શકાય તો અહીંયા સાચો જવાબ આવશે દસ વર્ષ માનવ શરીરમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને આલ્કોહોલમાં રૂપાંતરિત કયો એન્ઝાઇમ કરે છે તો મિત્રો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને જ્યારે આલ્કોહોલમાં રૂપાંતરિત કરે છે તે એન્ઝાઇમ એટલે કે સૂચક જે છે એ બનશે ઝાઇમેઝ તો ઝાઇમેઝ સૂચક બનશે અઢારમા પ્રશ્નની વાત કરીએ તો મનુષ્યના એક હાથમાં આવેલા હાડકાઓની સંખ્યા કેટલી છે તો મિત્રો એક હાથની અંદર ત્રીસ બીજા હાથની અંદર ત્રીસ એવી રીતે ત્રીસ ત્રીસ અને નીચે પણ પગની અંદર પણ ત્રીસ ત્રીસ એવી રીતે ટોટલ જે છે હોય છે મિત્રો બીજું યાદ રાખજો ઘણી જગ્યાએ આ જોવા મળે તેઓ પગની અંદર ઓગણત્રીસ છે પરંતુ હાથના તો ક્લિયર જ છે કે અને પછી પગની અંદર ઘણીવાર વાર ઓગણત્રીસ ગણવામાં આવે છે પરંતુ એનસીઆરટી ને ફોલો કરશું તો ત્યાં ત્રીસ જ જવાબ આવશે બંને રીતે આગળ વાત કરીએ તો કેલ્સીટોનિન હાર્મોનનો સ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી થાય છે તો મિત્રો જે છે એ પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી એનો સ્ત્રાવ થાય છે તો સાચો જવાબ આવશે પેરાથાઇરોઇડ મિત્રો થાઇરોઇડ ગ્રંથિ જે છે એમની જ પાછળ નાનકડી એવી હોય છે પેરાથાઇરોઇડ ગ્રંથિ આગળ વાત કરીએ આપણે તો જે કેલ્શિયમને રક્તમાંથી હાડકા તરફ મોકલે છે કેલ્શિયમ અને થાઇરોઇડ પૂછાય તો એ આયોડિનના નિયંત્રણ માટે જરૂરી હોય છે વિશ્વ પ્રશ્ન છે કે માનવ શરીરમાં આરબીસી અને ડબ્લ્યુબીસી વચ્ચે શેર કેટલો અનુપાત હોય છે મિત્રો આ સામાન્ય રીતે સંખ્યા કણોના સંખ્યાનો અનુપાત છે તો મિત્રો આ અનુપાત હોય છે છસો જેમ એક તો સાચો જવાબ આવશે અહીંયા ડી મિત્રો જો આપણે સંખ્યાની જો વાત કરીએ તો આરબીસીની જો વાત કરીએ તો આરબીસી જે છે એ પચાસ લાખ સંખ્યા હોય છે પ્રતિ ઘન મિલીમીટર મિલીમીટરનો ઘન એમએમ ક્યુબ આપણે કરીએ એક એમએમ ક્યુબની અંદર પચાસ લાખ જેટલા આપણને જોવા મળે છે આરબીસી એટલે કે પચાસ લાખ જેટલા આરબીસી જોવા મળે છે અને એની સામે ચાર હજારથી આઠ હજાર જેટલા શ્વેતકણો ડબલ્યુબીસી જોવા મળે છે તો મિત્રો આપણને ખાસ ધ્યાન રાખજો કે ચાર હજારથી આઠ હજાર જેવા હોય છે એટલે કે સામાન્ય રીતે આપણે છ હજાર જેવું ગણીએ તો એ ચાર હજારથી આઠ હજાર વચ્ચે આંકડો જે છે એ છસો જેમ એકનો અનુપાત જે છે એની અંદર સાચો જવાબ બનશે બીજું મિત્રો આરબીસી વિશે વાત કરીએ તો તેનું આયુષ્ય એકસો વીસ દિવસ હોય છે અને તેનું મૃત્યુ યકૃત અને બરોળમાં થતું હોવાથી તેને સ્મશાન પણ કહે છે રક્તકણોનું અને રક્તકણોનું પ્રમાણ ઘટી જાય તો એનિમિયા નામનો રોગ થઈ શકે છે તે સિવાય જો ડબલ્યુબીસી વિશે વાત કરીએ તો તેનું નિર્માણ અસ્થિ મજ્જામાં થાય છે અને આયુષ્ય ખાસ યાદ રાખજો 2 થી ત્રણ દિવસ જેટલું હોય છે શરીરના સૈનિકો કહેવાય છે અને જો તેની અસામાન્ય વૃદ્ધિ થઈ જાય તો લ્યુકેમિયા નામનો રોગ પણ થઈ જાય છે તે સિવાય કણો હોય છે પ્લેટલેટ્સ જેને આપણે કહીએ છીએ ત્રાક કણો જે રુધિર ગંઠાવાની જામી જવાની ક્રિયા માટે જવાબદાર હોય છે આગળ વાત કરીએ એકવીસમાં પ્રશ્નની તો ફાધર ઓફ ઇકોલોજી કોને કહે છે મિત્રો પર્યાવરણ વિજ્ઞાન જે છે ઇકોલોજી તેના ફાધર કહેવાય છે અર્નેસ્ટ હકલ કોલેરાના જીવાણુની શોધ કોણે કરી હતી તો રોબર્ટ કોચ જે છે તેમણે કોલેરાના જીવાણુની શોધ કરી હતી અને જીવાણુનું નામ શું છે વિબ્રિયો કોલેરી મિત્રો કોલેરા જે છે એ આંતરડાને પ્રભાવિત કરતો રોગ છે અને ખાસ કરીને તેને હિન્દીની અંદર હેજા તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ મનુષ્યના નખમાં જોવા મળતું પ્રોટીન કયું છે તો મિત્રો કેરેટીન આના પહેલાં પણ આપણે વાત કરી છે કે માથાના વાળમાં પણ કયું પ્રોટીન હોય છે કેરેટીન હોય છે મનુષ્યના કાનમાં કેટલા હાડકાં હોય છે ટોટલ કાનમાં હાડકાં હોય છે છ આપણે હમણાં જ ખોપરી વખતે જ કે જે આપણે શરીરના ચહેરા વિશે કે ચૌદ ચહેરાની અંદર હોય છે તેના પછી છ કાનમાં આણ જે છે એ ખોપરીની અંદર અને એક હોઈડ એમ કરીને ઓગણત્રીસ બનતા હતા તો કાનમાં કેટલા છે છ એ બે હથોડી બે એરણ અને બે પેગડું મિત્રો સૌથી નાના હાડકાંની વાત કરીએ તો એ છે પેગડું જેને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટેપ્સ એરણની વાત કરીએ તો એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્કસ અને હથોડીને કહેવા છે તો મેલિયસ પછી સૌથી મોટું હાડકું તો આપણને ખબર જ છે કે સૌથી મોટું હાડકું જે છે એ કયું થશે આપણા માટે તો એ થશે ફિમર જેને સાથળનું હાડકું પણ આપણે કહીએ છીએ કેલ્શિયમ કાર્બોનેટના બધા

તે સિવાય ઉપાંગીય જો આપણને કહીએ તો એકસો વીસ એટલે કે એસી અને એકસો વીસ થઈને બસ્સો થાય છે અને તે સિવાય છ હાડકાં આપણા જોઈન્ટ્સ એમ કરીને કુલ ટોટલ હાડકાંઓ હોય છે બસ્સો અને છ તો આ ખાસ યાદ રાખવાનું છે હાડકાઓ સ્કેલેટન સિસ્ટમ વિશે આપણે ત્રણ વિડીયો બનાવેલા છે તમે તેને જોઈ શકો છો કોઈ પણ પ્રશ્ન તમારો હાડકાંને રિલેટેડ હશે બોન રિલેટેડ તો ક્યારેય એમાંથી માર્ક કપાશે નહીં તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો તો આ હતી માહિતી થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ